આગળ વાત કરીએ ભાવનગરમાં કનુ કલસરિયા અને ગ્રામજનો મંદિરમાં ધરણા પર બેઠા ધરણા પર બેસેલા શોર્ટ્સ સેન્ડ કર્યા છે ભાવનગરથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કનુ કલસરિયા અને ગ્રામજનો ઊંચા કોટડા ચામુંડા માતાના મંદિરની અંદર પહોંચ્યા અને ધીમે ધીમે ગ્રામજનો ચામુંડા માતાના મંદિરે પહોંચવાની શરૂઆત થઈ મંદિર ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો ઊંચા કોટડા ખાતે આવેલા મંદિરની અંદર કનુ કલસરિયા ધરણા પર બેઠા અને અહીં ગ્રામજનો પણ ધરણા પર બેઠેલા જોવા મળી રહ્યા છે બસ ત્યાં માતાજીનું મંદિર છે ચામુંડા માતાજીનું અને માતાજી ઉપર આ વિસ્તારના માત્ર 13 ગામ જ નહીં આ વિસ્તારના જ નહીં સમગ્ર ગુજરાતના લોકોને ખૂબ મોટો ભરોસો છે અને આ ગામડા એની સાથે વધારે જોડાયેલા છે એટલે જ્યારે અલ્ટ્રાટેકનું માઇનિંગ એ લોકો રોકતા નથી અને પોલીસ તંત્રને પણ પૈસા ખર્ચીને સિક્યોરિટી માગે છે સરકાર પણ જ્યારે એના ટેકામાં છે સરકારને ખેડૂતો માટેની કોઈ ખેવના નથી લાગણી નથી એવા સંજોગોમાં ખેડૂતોને માતાજીના આશરે ધરણા અને જ્યાં સુધી માઇનિંગ બંધ ન થાય ત્યાં સુધી ત્યાં જ બેઠક અને ત્યાં જ સભાઓ આ રીતે આગળ વધવાનું અત્યારની રણનીતિ છે અમારા બાળકોને અમારી માંગ જ્યાં સુધી રાજ્ય સરકાર ની પૂરી પાડે ત્યાં સુધી અમારા બાળકોને અમે નથી ભણવા મોકલવાના શિક્ષણને નુકસાન થાય એ વાત સાચી છે પણ શિક્ષણને નુકસાન થાય તો અમારે કેટલી હજાર પબ્લિક અમારી દખી થાય છે તો માઇનિંગ કેમ બંધ ન રહે અમે કેટલા ગામડા બંધ રાખ્યા છે તો માઇનિંગ કેમ નથી અટકતું અમારી માંગ કેમ નથી પૂરી પાડતી આ પરજા પરજા કરે છે બેનું બેનું કરે છે કે વસ્તી દીકરીઓને ભણાવો દીકરીઓને ભણાવો તો દીકરીઓની માથે અત્યાચાર કરવામાં આવ્યો છે તેથી સરકાર કેમ ન જાગી અને આજ બંધ રાખ્યું તો કેમ સરકાર જાગી તો 13 ગામના લોકોએ અહીં સજ્જડ બંધ પાળ્યો છે અને આ ઉપરાંત ઊંચા કોટડામાં જે મંદિર આવેલું છે ત્યાં કનુ કલસરિયા ધરણા પર બેઠા છે તેમની સાથે ગ્રામજનો પણ જોડાયા છે આ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા અમિત રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે જી અમિત જે રીતે લોકો પણ અહીં ધરણાની અંદર જોડાઈ રહ્યા છે 13 ગામના લોકો આજે સજ્જડ બંધ પાળ્યો છે શું કહેવું છે આ ગ્રામજનોનું બિલકુલ જીલન અત્યારે અમારી ન્યૂઝ ટીમ જે છે ઊંચા કોટડા ખાતે આવેલું માં ચામુંડા માતાનું જે મઢ છે આ વિશ્વ પ્રસિદ્ધ અને ઐતિહાસિક મંદિર છે અને આ ઐતિહાસિક મંદિર ખાતે વર્ષો જૂની પરંપરા ધરાવતું આ મંદિર છે અને અહીંયા કનુ કલસારિયા અને 13 જેટલા ગામના જે ગ્રામજનો જે છે એ અહીંયા આવી ગયા છે પહેલાં હું દ્રશ્યો આપને દર્શાવવા માંગીશ આપ જોશો કે મહિલાઓ અહીંયા આપ જોઈ શકો છો સાફ સાફ સ્પષ્ટ રીતે ધીમે ધીમે હવે અહીંયા મહિલાઓની જે સંખ્યા છે તેમની સાથે નવ યુવતીઓ પણ છે એમની સંખ્યા જે છે વધી રહી છે આ ચામુંડા માતાનું ઊંચા કોટડા ખાતેનું મંદિર છે અને આ મંદિર ખાતે અહીંયા આ સંખ્યા મહિલાઓની જે વધી રહી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આક્રોશ કેટલો હશે મહિલાઓ અહીંયા સ્વયંભૂ આવી રહી છે તેની સાથે હું વાત કરીશ જે બાજુ પુરુષો છે આપ જોશો કે અહીંયા પુરુષો પણ મોટી સંખ્યામાં આખું મંદિરનું જે પ્રાંગણ જે છે જીલન એ ભરાઈ ગયું છે ચાની ચુસ્કી અને તેની સાથે આપ જોઈ રહ્યા છો કે સ્વયંભૂ એ લોકો જે ગ્રામજનો છે એ અહીંયા ઉમટી પડ્યા છે આ ગ્રામજનો જે છે એમની સાથે જ અમે પહેલાં સંવાદ કરીશું વાતચીત કરીશું કે જે આ ગ્રામજનો આવ્યા છે એ શું કહેવા માગે છે એમની સાથે અમે વાત કરીશું દાદા ક્યાં સુધી આપ અહીંયા રહેશો અહીંયા અમારે અલ્ટ્રાટેક ફેક્ટરી અહીંથી નાશ થાય પર ત્યાં સુધી અમારે આંદોલન ઉપર બેહવાનું છે ને અમે એ વિના નહીં જાય ત્યાં સુધી અમે અહીંથી ખવાના નથી જે કોઈ અધિકારી આવીને અમને સુકાદો આપી દે આપ પણ અહીંયા જ રહેશો દાદા આપ શું કહેવા માંગો છો કેટલા સમય સુધી આપ અહીંયા હાજર રહેશો અહીં તો અમે સમય તો જેટલા 10 દિવસ 20 દિવસ જે થાય એ જ્યાં સુધી આ બંધ અમારું અલ્ટ્રાટેક માઇનિંગનું કામ બંધ ન થાય ત્યાં સુધી અમે અહીંયા બધા ધંધાનો બહિષ્કાર કરીને અમે અહીં બેઠેલા છીએ કનુભાઈ કલસારિયા જે છે પૂર્વ ધારાસભ્ય એ બિલકુલ આ મંદિર ચામુંડા માતાના મંદિરની બિલકુલ પાછળની સાઈડમાં તેમની સાથે જે તેમના બીજા
સાથીદારો છે, ખેડૂતો છે, એ અહીંયા આવી ગયા છે. એમણે પોતાનું સ્થાન જે છે એ લઈ લીધું છે અને અહીંથી હવે આ લોકો હટવાના નથી. આ લોકોની વાત છે, યુવાનો સાથે વાત કરીશું. શું કહેવા માંગે છે યુવાનો? આપ શું કહેવા માંગો છો? ક્યારે ક્યાં સુધી આપ અહીંયા રહેશો? આપની સાથે અમે વાત કરીશું. હટશો કે અહીંયા જ રહેશો? હવે જ્યાં સુધી આ અલ્ટ્રાટેકવાળા અહીંથી બંધ ન કરે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું. બધો કામ ધંધો બંધ કરીને અહીંયા જ બેસીશું. જ્યાં સુધી અલ્ટ્રાટેકવાળા અહીંથી જાય નહીં ત્યાં સુધી બધા જ કામ ધંધા બંધ. નુકસાન નહીં થાય? નુકસાન આ તો અમારી ધરતી માતાનો સવાલ છે ને. આખી જિંદગી જો આમ રીતે હેરાન થઈ એના કરતાં અત્યારે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે આ લડત સતત ચાલુ જ રાખીશું ગાંધીસિંહના માર્ગ ઉપર. અહીંયા ધરણા ચાલુ રહેશે. બીજા લોકો સાથે વાત કરીશું. શું કહેવા માંગો છો આપ? ક્યાં સુધી આપ અહીંયા રોકાયેલા રહેશો? શું કહેવું છે આપનું? આપ શું કહેવા માંગો છો? હું તો એમ કહેવા માંગુ છું કે જ્યાં સુધી અમારો માઇનિંગનો નિર્ણય ન આવે ત્યાં સુધી અમે અહીંયા રહેશું, ધંધા બંધ કરી. આપ સાંભળી રહ્યા છો જીલન કે જે અહીંયા ગ્રામજનો નાગરિકો જે અહીંયા આવ્યા છે એ લોકો છે અને તેની સાથે કનુભાઈ સાથે અમે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તે શું કહેવા માંગે છે. આપ પણ અહીંયા સાથે છો, પહેલાં તો એ બતાવશો કે આ પ્રક્રિયામાં પહેલાંથી હતા, શું કહેવા માંગો છો? સૌથી પહેલાં હું સિદ્ધિસ વાત એ કહેવા માગું કે મારે ગુજરાત સરકારને એક વિનંતી કરવી છે કે આ જ પ્રોજેક્ટ માટે જ્યારે 2016ની અંદર લોક સુનાવણી કરવામાં આવી આ વિસ્તારની અંદર ત્રણ લોક સુનાવણી ત્યારે આ વિસ્તારના 100% લોકોએ બંધ રાખ્યો હતો. સામાન્ય રીતે એક એવી વાત હોય છે કે 80% લોકો પ્રોજેક્ટનો વિરોધ કરે તો પ્રોજેક્ટ રદ થઈ જાય. આ વિસ્તારના લોકોએ 100% વિરોધ કર્યો, પર્યાવરણીય રીતે વિરોધ કર્યો, ખેડૂતોની દ્રષ્ટિએ પણ વિરોધ કર્યો અને લેખિત મૌખિક વિડીયોગ્રાફી પુરાવા સાથે. 100% વિરોધની વાત છે, હટશો નહીં. હવે તો ધરણા શરૂ થઈ ગયા છે. આપ જ્યાં સુધી અલ્ટ્રાટેક માઇનિંગ બંધ નહીં થાય અને કંપનીના પ્રતિનિધિઓ સાથે હું સરકારને પણ પ્રેમથી કહેવા માંગુ છું કે એ લોકો અમને અહીંયા આવીને ખાલી સમજાવે કે આ મંજૂરી કઈ રીતે યોગ્ય છે, આ માઇનિંગ કઈ રીતે યોગ્ય છે. અમે મુદ્દાઓની લડાઈ લડીએ છીએ, જીવાદોરી બચાવવાની લડાઈ છે. તો એ લોકો અમને અહીંયા આવીને સમજાવે અને જો એ સમજાવવામાં સફળ થાય તો અમે આગળનું વિચારશું. બાકી જ્યાં સુધી માઇનિંગ બંધ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આપ સાંભળી રહ્યા હતા મિથુન, મહિલાઓ છે, મહિલાઓ સાથે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું આપ પરિવાર સાથે અહીંયા હાજર છો? અહીંયા જ રહેશો, હવે જશો નહીં? શું કહેવા માંગો છો બેન? શું કહેવા માંગો છો આપ લોકો? અહીંયા આવ્યા છો મંદિર ખાતે? જ્યાં સુધી આ માઇનિંગ બંધ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા જ રહેશું. આપ શું કહેશો? અમે અહીંયા જ રહેવાના છીએ. જ્યાં લગ્ન માઇનિંગ બંધ નહીં થાય ત્યાં લગ્ન અહીંયા જ રહેશું. ઘરે જ નહીં જઈએ, ખાશું નહીં, કાંઈ પીશું નહીં, બસ એમને રહેશું. આપ સાંભળી રહ્યા છો મિથુન, આ આક્રોશ સ્પષ્ટ દેખાય છે. જે જન સંખ્યા જે છે મંદિર પ્રાંગણની અંદર જોઈ શકાય છે કે મહિલાઓમાં પણ આક્રોશ છે અને આક્રોશ એક જ છે કે અલ્ટ્રાટેક કંપની જ્યાં સુધી પોતાનો માઇનિંગ પ્રોજેક્ટ અહીંથી હટાવશે નહીં ત્યાં સુધી આ પ્રકારની લડત જે છે એ તેમની ચાલુ રહેશે. ગાંધી ચિંધ્યા માર્ગે એમની લડત ચાલુ રહેશે. કનુભાઈ સાથે વાત કરીશું. કનુભાઈ, ધરણા શરૂ થઈ ગયા છે, શું કહેવા માંગો છો? હવે ક્યાં સુધી આપ અહીંયા રહેશો? ના, હું તો અહીંથી આવતો જતો રહીશ, પણ ભરતભાઈ ભીલ સતત અહીંયા રહેશે અને આ લોકો છે એ લોકો જે સજ્જડ બંધ પાડ્યું છે એટલે લોકોએ પોતાના ઘર બહાર એ બધું છોડી અને અહીંયા આ આંદોલનને મજબૂત બનાવવા માટે સ્કૂલો પણ બંધ રાખી છે. એટલે જ્યાં સુધી માઇનિંગ બંધ ન થાય ત્યાં સુધી આ ધરણા અને આગળ ઉપર માતાજી જે રસ્તો છે એ રસ્તે પછી આગળ આયોજન થશે. જીલન, આપ સાંભળી રહ્યા હતા કે જે આક્રોશ છે એ ગ્રામજનોમાં સ્પષ્ટ છે અને એમનું કહેવું છે કે જ્યાં સુધી અલ્ટ્રાટેક કંપની પોતાનો પ્રોજેક્ટ અહીંથી હટાવશે નહીં ત્યાં સુધી આ લડત જે છે એ હવે માં ચામુંડાના દરબારથી શરૂ થઈ ગઈ છે અને ચાલતી રહેશે. જી બિલકુલ, આભાર અમિત સમગ્ર જાણકારી આપવા માટે. તો ચામુંડા માતાના મંદિરે સ્વયંભૂ લોકો આવી રહ્યા છે અને આ ધરણામાં જોડાઈ રહ્યા છે.